નમસ્કાર, હું છું એશા દાદાવાળા. હવેથી વન મિનિટ વિથ એશા હું અનન્ય સિટીમાં આપ સૌના માટે લઈને આવી રહી છું. આજે વન મિનિટ વિથ એશામાં મારે વાત કરવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના રાષ્ટ્ર ઉદ્બોધનમાંથી તમને શું અપેક્ષા હતી? તમે શું ધારતા હતા કે પ્રધાનમંત્રી મોદીજી આવે અને એલાન કરે કે આ દેશે ચમત્કાર કરી લીધો છે, વેક્સિન શોધાઈ ગઈ છે અને હવે આવતીકાલથી કોઈએ માસ્ક પહેરવાની જરૂર નથી? આપણે ક્યાં સુધી ઈશ્વર ઉપર, સરકાર ઉપર આધાર રાખીશું? અત્યારે તો આપણી ઇમ્યુનિટી એ જ આપણી વેક્સિન છે. આપણને હંમેશા બીજા ઉપર આધારિત રહેવાની આદત પડી ગઈ છે. પરીક્ષામાં આપણે મહેનત કરતા નથી અને પછી પ્રાર્થનાઓ કરીએ છીએ કે પેપર સહેલું નીકળે. નોકરીમાં આપણી સક્ષમતા ઓછી હોય છે અને પછી આપણે ભગવાન સાથે વેપાર માંડીએ છીએ કે એ ઈશ્વર, 1 લાખ રૂપિયાની સેલરી મળે એવું કંઈક કર. આપણે હંમેશા બીજા ઉપર આધાર રાખીએ છીએ. કોરોના આપણને થાય છે કારણ કે આપણે માસ્ક પહેરતા નથી અને પછી આપણે દોષ સામેનાને, સરકારને દઈએ છીએ. તમે વિચારી જુઓ કે આ દેશના પ્રધાનમંત્રીએ તમને માસ્ક પહેરવા માટે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે અપીલો કરવી પડે તો એક પુખ્ત રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં આવીને ઊભા છીએ? અત્યારે આપણા માટે આપણું સૂત્ર એક જ છે, વંદે માસ્ક તરમ. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને તમારી ઇમ્યુનિટી એ જ તમારી વેક્સિન છે એ વાતમાં શ્રદ્ધા અને વિશ્વાસ બંને રાખો.